अब एक नजर कर लीजिए नेशनल न्यूज पर। झारखंडना 11મા મુખ્યપ્રધાન બન્યા છે હેમંત સોરેન। શપથ ગ્રહણ સમારોહમાં હેમંત સોરેન સાથે ત્રણ મંત્રીઓએ પણ લીધા શપથ। કોંગ્રેસના ધારાસભ્ય આલમગીરી આલમ, રામેશ્વર ઉરાવ અને આરજેડીના ધારાસભ્ય સત્યાનંદ ભોક્તાએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા। રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા તો રાંચીમાં વિપક્ષના નેતાઓનો મોટો મેળાવડો જોવા મળ્યો। હેમંત સોરેનના શપથગ્રહણમાં વિપક્ષની એકતા જોવા મળી। શપથગ્રહણમાં રાહુલ ગાંધી, ડીએમકે અધ્યક્ષ સ્ટાલિન અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ હાજરી આપી હતી। આ ઉપરાંત છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, સીએમ અશોક ગેહલોત, સીતારામ યેચુરી, તેજસ્વી યાદવ, આપ સાંસદ સંજયસિંહ, જીતનરામ માંઝી પણ હાજર રહ્યા હતા। સીએએના સમર્થન અને વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદીએ મન કી બાત કરી। કહ્યું આજના યુવાનો અરાજકતા, અસ્થિરતા, જાતિવાદ અને પરિવારવાદથી ઉપર વિચારે છે। આજના યુવાનો આગામી દાયકામાં રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ સાથે જ વડાપ્રધાને છેલ્લા 6 મહિનામાં સંસદમાં થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો। વડાપ્રધાન મોદીએ 2022 માટે સ્વદેશી અપનાવવાનો નારો આપ્યો। વડાપ્રધાને અપીલ કરી છે કે દેશના લોકો, સંગઠનો સ્થાનિક ચીજવસ્તુઓ ખરીદવા પર જોર આપે। વધુમાં કહ્યું કે ભારતમાં બનેલી ચીજવસ્તુઓમાં દેશવાસીઓના પરસેવાની સુગંધ આવે છે। પીએમએ જમ્મુ કાશ્મીરના હિમાયત પ્રોગ્રામની પ્રશંસા પણ કરી। ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। પેટ સંબંધિત બીમારીને લઈને મુંબઈની એક હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા। 80 વર્ષીય મુલાયમસિંહને 3 દિવસ પહેલા જ તબીબોએ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી। ઓડીપીના અષ્ટમઠો પૈકી એક પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું નિધન થયું છે। 88 વર્ષની વયે મઠમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। શ્વાસ લેવામાં તકલીફ થતા 20 ડિસેમ્બરે તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। વિશ્વેશ તીર્થ સ્વામીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ હંમેશા લોકોના હૃદયમાં રહેશે। ઉત્તર ભારતમાં પ્રચંડ શીતલહેર વચ્ચે રાજસ્થાનના 4 શહેરોમાં પારો 0 પર થઈ ગયો છે। લેહમાં સિંધુ નદી જામી જવાના દ્રશ્યો જોવા મળ્યા તો દિલ્હી, પંજાબ, હરિયાણા, બિહાર અને મધ્યપ્રદેશમાં કોલ્ડ વેવથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। હરિયાણા અને પંજાબમાં પણ ઠંડી હવાના કહેર વચ્ચે હરિયાણા સરકારે 30 અને 31 ડિસેમ્બરે શાળાઓમાં રજા જાહેર કરી છે। બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય સિનેમાનો સૌથી સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે। અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। ફિલ્મ ક્ષેત્રમાં યોગદાન બદલ સદીના મહાનાયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ એવોર્ડ એનાયત થયો। એવોર્ડ મેળવ્યા બાદ અમિતાભે કહ્યું કે જ્યારે મને આ સન્માન મળ્યું ત્યારે મને લાગ્યું કે આ મારું કરિયર પૂર્ણ થઈ ગયું છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સીઆરપીએફની નવી હેડ ઓફિસનો કર્યો શિલાન્યાસ। આ હેડ ઓફિસ દિલ્હીમાં સીજીઓ કોમ્પ્લેક્સ પાસે બનાવવામાં આવશે। 2022 સુધીમાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરાશે। શિલાન્યાસના અવસર પર અમિત શાહે કહ્યું કે સીઆરપીએફ દુનિયાનું સૌથી બહાદુર સશસ્ત્ર દળ છે અને સીઆરપીએફની બહાદુરીનો ઇતિહાસ હંમેશા યાદ રખાશે।